સારથી, મહારથીના દરબારમાં આપનું સ્વાગત છે. તમે જેના અવાજના આશિક છો એની ખબર આપવા આવ્યા છો? ખબર આપવા નહીં, તારી ખબર લેવા આવ્યો છું. મને ખાતરી છે કે શ્યામ પર હુમલો કરનાર તું જ છે. અચ્છા, ખાતરી હોય તો જાઓ ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો મારી સામે. અલ્યા, પોલીસનો સહારો તો બાયલાઓ લે, મર્દ નહીં. હું તને એ કહેવા આવ્યો છું કે હું જેનો સારથી છું એ સાજો ના થાય ત્યાં સુધી હું તારો એક પણ પ્રોગ્રામ નહીં થવા દઉં. હા, આને ધમકી માનવાની ભૂલ નહીં કરતો. અને જો આવી તું ભૂલ કરીશ તો જે સ્ટેજ પર તું ગાતો હોઈશ ને એ સ્ટેજ તારી ચિતા બની જશે. યાદ રાખજે મારા શબ્દો. એક મિનિટ સારથીજી, અમારો જવાબ તો સાંભળતા જાઓ. તમે જેના સારથી છો એ બિચારો અર્જુન નહીં પણ અભિમન્યુ નીકળ્યો. સાત કોઠા તો દૂરની વાત છે, બિચારો તો પહેલા જ કોઠે હણાઈ ગયો. અને બીજી વાત, યુદ્ધના મેદાનમાં મારે હાથીને જે રીતે હણવો તો એ તો બિચારો પતી ગયો. હવે એનો માવત છાતી કૂટે કે છાજિયા લે, કશો ફરક નથી પડતો. અને સૌથી છેલ્લી વાત, આ સુપરસ્ટારના પ્રોગ્રામને ચિતા બનાવવાની, એ વખતે એના દુશ્મનને એના હજારો ચાહકો જે ઝીણા 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 ટુકડાઓમાં ફેરવી નાખે ડોક્ટર ધારે ને, તો પણ એનું પોસ્ટમોર્ટમ ના કરી શકે. ગોટ ઇટ? યુ કેન ગો નાવ. મિસ્ટર દેવરાજ દુલેરા, આપ જઈ શકો છો. મારું પોસ્ટમોર્ટમ કરવાના સપના છોડી દે અને ભગવાનને પ્રાર્થના કર કે જિંદગીમાં ક્યારેય તારી ને મારી મુલાકાત ન થાય, અને થશે તો તારી જિંદગીનો એ છેલ્લો દિવસ હશે.